सेंट जेवियर्स स्कूल आदिपुरना ई क्लासीस में आप सौनु हार्दिक स्वागत छे। धोरण सात विषय गणित प्रकरण बे अपूर्णांक अने दशांश संख्याओ। विद्यार्थी मित्रों आ वीडियो में हवे आपणे स्वाध्याय 2.2 ना दाखला शीखीए। स्वाध्याय 2.2 प्रश्न नंबर पहेलो। ए थी डी में दर्शावेली आकृति ने अनुरूप जवाब 1 થી 4 માંથી પસંદ કરો। વિદ્યાર્થી મિત્રો અહીં જોડકા જોડવાના છે જેમાં એ થી ડી માં આપણને આકૃતિઓ આપેલી છે અને એનો જવાબ આપણને 1 થી 4 માંથી પસંદ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો છે 2 × 1/5। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સ્વાધ્યાય 2.1 માં પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા જોયા, બાદબાકી જોયા। હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ અને અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ, મિશ્ર સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓના આપણે હવે ગુણાકાર જોઈએ। તેમાં સૌથી પહેલાં આકૃતિઓ દ્વારા સમજીએ તો અહીં આપણને 2 × 1/5 આપેલો છે। તો 2 એટલે 2 એવી આકૃતિઓ તમારે શોધવાની છે સામેથી કે જેના 5 ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત હોય। તો વિદ્યાર્થી મિત્રો એવી આકૃતિ નંબર ડી છે તમારી ચોપડીમાં, એવી આકૃતિ નંબર કઈ છે? ડી છે। તમે એમાં જોઈ શકો છો કે 2 આકૃતિઓ છે, બરાબર 2 × 2 આકૃતિઓ છે, એના 5 ભાગ છે, 1, 2, 3, 4 અને 5, અને એમાંથી કેટલો ભાગ છાંયાંકિત છે? 1 ભાગ છાંયાંકિત કરેલો છે। તો માટે 1નો જવાબ શું આવશે? ડી। ત્યાર પછી નંબર 2 × 1/2। તો 2 એવી આકૃતિઓ તમારે સામેથી શોધવાની છે જેના 2 સરખા ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત હોય। તો એવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો બી છે, જેના 2 આકૃતિઓ છે અને 1 અને 2 સરખા ભાગ છે અને 2માંથી 1-1 ભાગ એનો છાંયાંકિત કરેલો છે। તો માટે 2નો જવાબ શું આવશે? બી આવશે। એ રીતે નંબર 3માં 3 × 2/3। તો 3 એવી આકૃતિઓ કે જેના 3માંથી 2 ભાગ છાંયાંકિત કરેલા હોય, તો એવી આકૃતિ નંબર એ છે કે જેમાં 3 આકૃતિઓ છે, 1, 2 અને 3, એના 3 ભાગ છે, 1, 2 અને 3, એમાંથી 2 ભાગ જે છે એ છાંયાંકિત કરેલા છે। તો માટે 3નો જવાબ શું આવશે? એ। નંબર 4 3 × 1/4। તો 3 એવી આકૃતિઓ આપણે શોધવાની છે સામેથી કે જેના 4 ભાગ હોય અને 4માંથી 1 ભાગ છાંયાંકિત કરેલો હોય, એવી આકૃતિ નંબર છે સી। એમાં જુઓ 1, 2 અને 3 આકૃતિઓ છે, એના 1, 2, 3 અને 4માંથી આ 1 ભાગ જે છે એ છાંયાંકિત કરેલો છે। તો માટે 4નો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 2 કેટલાક ચિત્રો એ થી સી નીચે આપેલા છે તેને અનુરૂપ જવાબ 1, 2 અને 3માંથી પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ, એમાં જવાબ પણ સામે આપેલો જ છે આકૃતિ સહિત। તો સૌથી પહેલો છે 3 × 1/5। 3 એવી આકૃતિઓ કે જેના 5માંથી 1 ભાગ છાંયાંકિત હોય અને જવાબમાં 5માંથી 3 ભાગ છાંયાંકિત મળે, તો એવી આકૃતિ નંબર છે સી। જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં 1, 2, 3, 4, 5 5 ભાગ હોય એવી 3 આકૃતિઓ છે અને એમાંથી 5માંથી દરેકમાં 1 ભાગ છાંયાંકિત છે અને જવાબમાં 5માંથી કેટલા ભાગ છાંયાંકિત છે? 1, 2 અને 3, એટલે કે 3/5, 5માંથી 3 ભાગ છાંયાંકિત કરેલા છે। તો માટે 1નો જવાબ આવશે સી। એ તે નંબર 2માં છે 2 × 1/3। તો 2 એવી આકૃતિઓ આપણને શોધવાની છે સામેથી જેના 3 ભાગમાંથી 1 ભાગ છાંયાંકિત કરેલો હોય અને જવાબમાં આપણને મળતું હોય 3માંથી 2 ભાગ છાંયાંકિત હોય। તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ એમાં જુઓ 1 અને 2 આકૃતિઓ આપેલી છે, એમાં 1, 2 અને 3 ભાગ છે અને એની અંદરથી 1 ભાગ છાંયાંકિત છે અને જવાબમાં કુલ 3 ભાગ છે અને એમાંથી 1 અને 2 ભાગ છાંયાંકિત કરેલા છે। તો માટે 2નો જવાબ આવશે એ। 3 નંબરમાં જુઓ 3 × 3/4। તો 3 એવી આકૃતિઓ કે જેના 4માંથી 3 ભાગ છાંયાંકિત હોય, હવે 3.3/4 ને આપણે કેમ લખી શકીએ? તો 3 તેરી 9 ના છેદમાં 4,
तो तुम आ रीते लखो तो तमने मिश्र संख्या शू मैं नौ भाग्या चार करशो तो चार दू आठ एक शेष वधी तो मिश्र संख्या तमने मळशे आनी बे पूर्णांक एक चतुर्थांश शू मळशे आनी मिश्र संख्या बे पूर्णांक एक चतुर्थांश। तो विद्यार्थी मित्रों जो आपने जवाब में शू मळवू जोईए जेना बे भाग आखा छायांकित होय अने त्रीजो जो भाग छे एमां चार मांथी एक भाग छायांकित होय एवो जवाब आपने मळवो जोईए। तो विद्यार्थी मित्रों एवी आकृति नंबर छे बी एनी अंदर जुओ त्रण आकृतिओ छे एक एक बे अने त्रण बराबर। हवे एना तमे जोई शको छो के चार भाग जे छे त्रण भाग जे छे एना छायांकित छे एक बे त्रण आकृतिओ छे एमां एक बे त्रण अने चार भाग करेला छे अने दरेकमां त्रण भाग छायांकित छे। जवाबमां तमे जोई शको छो एक अने एक बे भाग जे छे संपूर्ण छायांकित छे अने त्रीजो भाग जे छे एमां चार मांथी एक भाग छायांकित छे तो माटे त्रीजानो जवाब आवशे बी। त्रण नंबरनो जवाब शुं आवशे बी। प्रश्न नंबर त्रण गुणाकार करो अने संक्षिप्त स्वरूप में फेरवो अने मिश्र पूर्णांक में फेरवो। विद्यार्थी मित्रों अहीं आपणने पूर्ण अने अपूर्णांक संख्याओ बने अपूर्णांक संख्याओ पण आपेली होई शके। तमे अति संक्षिप्त स्वरूप में फेरवता आगळना धोरणमां शीखी आव्या छो मिश्र संख्या में फेरवता पण तमे त्रीजा चौथा धोरणमां शीखीने आव्या छो। तो विद्यार्थी मित्रों अहीं आपणे गुणाकार करवानुं छे अने ई ज पाछुं रिपीट करवानुं छे। तो अहीं आपणे सात पूर्ण संख्या छे अने त्रण पंचमांश अपूर्णांक संख्या छे तो सातना छेदमां काई नथी तो एज तो होय ज। तो अंशનો અંશમાં ગુણાકાર કરશું અને છેદનો છેદમાં ગુણાકાર કરશું અંશમાં સાત તેરી એકવીસ જવાબ મળશે અને છેદમાં પાંચ એકા પાંચ તો આ થઈ ગયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કારણ કે પાંચ એકાના ઘડિયામાં એકવીસ ના આવે તો છેલ્લો જવાબ આપણો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આ જ આવશે। હવે એને મિશ્રમાં ફેરવવું હોય તો આપણે એકવીસ ભાગ્યા પાંચ કરવું પડે તો પાંચ ચોક કેટલા થાય વીસ વીસ એકવીસમાંથી વીસ જાય તો એક વધશે તો માટે જવાબ મળશે ચાર પૂર્ણાંક એક પંચમાંશ। મિશ્ર સંખ્યામાં જવાબ શું મળશે ચાર પૂર્ણાંક એક પંચમાંશ। ત્યાર પછી બીજો છે ચારનો એક તૃતીયાંશ સાથે ગુણાકાર કરવાનો છે તો અંશમાં અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર અંશમાં ચાર એકા ચાર છેદમાં ત્રણ એકા ત્રણ તો આપણને અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળશે ચારના છેદમાં ત્રણ એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો ચાર ભાગ્યા ત્રણ કરશું તો ત્રણ એકા ત્રણ શેષ એક વધશે તો માટે મિશ્ર સંખ્યામાં જવાબ મળશે એક પૂર્ણાંક એક તૃતીયાંશ। એના પછી નંબર ત્રણ બે ગુણ છના છેદમાં સાત પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર છે તો આના છેદમાં એક તો છે જે સંખ્યામાં છેદમાં કાંઈ ન હોય તો તમારે સમજવાનું કે એક તો છે જ। તો અંશનો અંશમાં ગુણાકાર કરશું છ દુ બાર છેદમાં છેદનો સાત એકા સાત સાત એકાના ઘડિયામમાં બાર ના આવે તો માટે છેલ્લી મિશ્ર અતિસંક્ષિપ્ત સ્વરૂપ આ જ આપણને મળશે। હવે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો બાર ભાગ્યા સાત કરશું તો સાત દુ ચૌદ થઈ જાય એટલે સાત એકા સાત જ આપણે રાખશું બારમાંથી સાત જાય તો પાંચ મળશે તો માટે મિશ્ર સંખ્યા આપણને મળશે એક પૂર્ણાંક પાંચના છેદમાં સાત। મિશ્ર સંખ્યા શું મળશે આપણને મિશ્ર પૂર્ણાંક મળશે એક પૂર્ણાંક પાંચના છેદમાં સાત। એના પછી નંબર ચારમાં પાંચ ગુણ્યા બેના છેદમાં નવ તો અંશનો અંશમાં ગુણાકાર પાંચ દુ દસ અને છેદનો છેદમાં ગુણાકાર નવ એકા નવ નવના ઘડિયામાં દસ ના આવે એટલે અતિસંક્ષિપ્ત સ્વરૂપ આ થશે એનો દસના છેદમાં નવ એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો નવ એકા નવ એક શેષ વધશે તો માટે મિશ્ર સંખ્યામાં જવાબ આવશે એક પૂર્ણાંક એક નવમાંશ। વિદ્યાર્થી મિત્રો પાંચમો તમારે જાતે કરવાનો છે છઠ્ઠો સાતમો આઠમો આ તમારે જાતે પ્રયત્ન કરવાના છે ફક્ત ગુણાકાર જ કરવાનો છે અને અતિસંક્ષિપ્ત સ્વરૂપ ફેરવી અને એને મિશ્ર સંખ્યામાં લખવાનું છે। પ્રશ્ન નંબર ત્રણ છાયાંકિત કરો। વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર એમાં એક દ્વિતીયાંશ ભાગ વર્તુળ જે છે એને છાયાંકિત કરવાના છે તો અહીંયા જોઈએ આપણે પહેલી લાઇન બીજી લાઇન ત્રીજી લાઇન ને ચોથી લાઇન તો ટોટલ ચાર લાઇન આપેલી છે આપણને વર્તુળ કરેલી એના અડધા અડધા એટલે કેટલા થાય બે લાઇનમાં તો બે લાઇનમાં આવેલા જે વર્તુળો છે એને આપણે શું કરી નાખવાનો છે છાયાંકિત કરી નાખવાનો છે આ રીતે છાયાંકિત કરવાનું છે બસ બીજું કાંઈ નથી કરવાનું અડધા ભાગના વર્તુળો છે એને આપણે પેન્સિલથી છાયાંકિત કરી નાખવાનું છે। ત્યાર પછી બીમાં જુઓ તો અહીં બી ચિત્રમાં આપણને ત્રિકોણ આપેલા છે એના ત્રણમાંથી બે ભાગ આપણને છાયાંકિત કરવાના છે તો આ પહેલો ભાગ આ બીજો ભાગ અને ત્રીજો ભાગ એના જે બે ભાગવાળા જે ત્રિકોણ છે એને આપણે શું કરી નાખવાનો છે આ રીતે છાયાંકિત કરવાનું છે।
त्यार पछी छे चित्र सी में जुओ पांच त्रण पंचमांश एटले के अहीं पांच भाग आपेला छे एक बे त्रण चार पांच एमांथी त्रण भाग एटले आटला वर्तुळ आटला चौरस जे छे एने आपणे शुं करवाना छे छायांकित करवाना छे। आ जवाब खोटो छे एने आपणे आ जे त्रण भागवाळा जे छे पहेली त्रण लीटीवाळा एने आपणे छायांकित करवानुं छे आ रीते बराबर। त्यार पछी प्रश्न नंबर पांच शोधो એમાં ચોવીસ અને બે છેતાલીસ દરેકના એક દૂતિયાંશ શોધો એટલે કે એમના અડધા શોધવાના છે એટલે કે એને એક દૂતિયાંશ જોડે ગુણાકાર કરવાનો છે। તો અંશમાં ચોવીસ એકા ચોવીસ છેદમાં બે કેટલા દૂ ચોવીસ થાય તમને આવડે જ છે બાર દૂ ચોવીસ થાય તો માટે જવાબ શું મળશે બાર એટલે છેતાલીસના અડધા એટલે કે છેતાલીસ ગુણ્યા એક દૂતિયાંશ કરવાના છે। તો છેતાલીસ એકા છેતાલીસના છેદમાં બે અને કેટલા દૂ છેતાલીસ થાય તો ત્રેવીસ દૂ છેતાલીસ થાય તો માટે જવાબ શું મળશે આપણને ત્રેવીસ મળશે। એ જ રીતે બીમાં અઢાર અને સત્યાવીસ દરેકના બે તૃતીયાંશ શોધવાના છે એનો મતલબ કે દરેકને આપણે બે તૃતીયાંશ સાથે ગુણાકાર કરવાનો છે એટલે કે એનો જે સંખ્યા આપેલી છે એનો બે તૃતીયાંશમાં ભાગ આપણને શોધવાનો છે। તો અઢારના બે તૃતીયાંશ એટલે અઢાર ગુણ્યા બે તૃતીયાંશ અંશમાં ગુણાકાર કરીએ અઢાર ગુણ્યા બે છેદમાં ત્રણ તો અઢાર દૂ છત્રીસ અને છેદમાં ત્રણ અને કેટલા તેરી છત્રીસ થાય તો બાર તેરી છત્રીસ તો માટે જવાબ શું આવશે બાર આવશે। એ જ રીતે સત્યાવીસના બે તૃતીયાંશ એટલે કે સત્યાવીસ ગુણ્યા બે તૃતીયાંશ તો અંશમાં સત્યાવીસ ગુણ્યા બે છેદમાં ત્રણ સત્યાવીસ દૂ ચોપન અને કેટલા તેરી ચોપન તો અઢાર તેરી ચોપન માટે જવાબ શું આવશે અઢાર મળશે। તો સી વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે સોળ અને છત્રીસના ત્રણ ચતુર્થાંશ તમારે જાતે શોધવાના છે વીસ અને પાંત્રીસના પણ ચાર પંચમાંશ તમારે જાતે કરવાનું છે। પ્રશ્ન નંબર છ ગુણાકાર કરી મિશ્ર પૂર્ણાંકમાં ફેરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક તમે જોઈ શકો છો એની અંદર એક પૂર્ણ સંખ્યા છે અને એક મિશ્ર અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરી અને આપણે પાછા એ જવાબને મિશ્ર સંખ્યામાં ફેરવવાનો છે। તો ચાલો કરીએ આપણે તો ત્રણ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક તૃતીયાંશ તો પચું પચું પચીસ ને એક છવ્વીસના છેદમાં પાંચ આવશે અંશનો અંશમાં ગુણાકાર ત્રણ ગુણ્યા છવ્વીસ છેદમાં પાંચ છવ્વીસ તેરી ઇઠોતેર થાય ઇઠોતેર ભાગ્યા પાંચ કરશો તો આપણને મળશે પંદર પૂર્ણાંક ત્રણ પંચમાંશ ઇઠોતેર ભાગે આપણે પાંચ કરશું તો આ પાંચ એકાનો ઘડીઓ તમને આવડે છે હવે તમારે ભાગાકાર કરવાનો છે મેં આગળ તમને કરી બતાવ્યા એવી રીતે અને એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનું છે। પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો પહેલાં છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશને મિશ્રમાંથી સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો છ ચોક ચોવીસ ચોવીસ ને ત્રણ ત્રેવીસના છેદમાં ચાર આપણને મળશે તો પાંચ ગુણ્યા સત્યાવીસ કરશું તો એકસો પાંત્રીસ ભાગ્યા ચાર એકસો પાંત્રીસને તમે ચાર વડે ભાગશો તો તમને મિશ્ર સંખ્યા શું મળશે તેત્રીસ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર। એ રીતે સીમાં છે બે ગુણ્યા બે પૂર્ણાંક એક ચતુર્થાંશ મિશ્ર સંખ્યાને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દુઆ આઠને એક નવ ચતુર્થાંશ મળશે તો સાત ગુણ્યા નવ ચતુર્થાંશ તો સાત નવા ત્રેસઠના છેદમાં ચાર ત્રેસઠ ભાગ્યા ચાર કરશો તો તમને મિશ્ર સંખ્યા શું મળશે પંદર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તમને મળશે। એ જ રીતે ડી ઈ એફ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। ત્યાર પછી આપણે શીખીએ પ્રશ્ન નંબર સાત શોધો એ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને બીજો ચાર પૂર્ણાંક બે તૃતીયાંશનો અડધો એટલે કે એક દ્વિતીયાંશ શોધવાનું છે ત્યાં મિશ્ર સંખ્યા આપેલી છે એનો આપણને અડધો ભાગ શોધવાનો છે એનો મતલબ કે આપણે આ જે મિશ્ર સંખ્યા આપેલી છે મિશ્ર સંખ્યાને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી અને એને એક દ્વિતીયાંશ વડે ગુણાકાર કરવાનો છે। તો ચાલો કરીએ તો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દૂ આઠ આઠને ત્રણ અગિયારના છેદમાં ચાર ગુણ્યા એક દ્વિતીયાંશ તો અંશનો અંશમાં ગુણાકાર અગિયાર એક અગિયાર છેદનો છેદમાં ગુણાકાર ચાર દૂ આઠ અગિયાર ભાગ્યા આઠ કરશો તો તમને મિશ્ર સંખ્યા શું મળશે એક પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ। એ જ રીતે બીજો છે ચાર પૂર્ણાંક બે નવમાંશને બે વડે ગુણાકાર કરવાનો છે એક દ્વિતીયાંશ શોધવાનો મતલબ શું કે તમારે એના વડે એનો ગુણાકાર કરવાનો છે બીજું કાંઈ નથી કરવાનું તો સાદા પૂર્ણાંકમાં ફેરીએ તો નવ ચોક છત્રીસ છત્રીસને બે આડત્રીસના છેદમાં નવ ગુણ્યા એક દ્વિતીયાંશ અંશનો અંશમાં ગુણાકાર આડત્રીસ એકા આડત્રીસ છેદનો છેદમાં ગુણાકાર નવ દુ અઢાર આડત્રીસ ભાગ્યા અહીંયા આડત્રીસ અને અઢાર કયા ઘડિયામાં આવે છે તો બે એકાના ઘડિયામાં ઓગણીસ દુ આડત્રીસ અને નવ દુ અઢાર હવે ઓગણીસ ભાગ્યા નવ કરશો તો તમને મિશ્ર સંખ્યા કઈ મળશે બે પૂર્ણાંક એક નવમાંશ તમને મિશ્ર સંખ્યા મળશે।
तो विद्यार्थी मित्रों रीते बी तमारे जाते करवानू छे। प्रश्न नंबर 8, विद्या अने प्रताप पिकनिक माटे गया, तेमनी माताए तेमने एक वॉटर बेग में 5 लीटर पानी भरीने आप्यु, तेमाथी विद्याए 2/5 भाग पानी पीधु, तो प्रतापे बाकी पानी पीधु छे, तो अपने प्रश्न जवाब आपवानो छे विद्याए केटलू पानी पीधु अने प्रतापे केटला भागनू पानी पीधु। तो सौथी पहला तो विद्यार्थी मित्रों विद्याए 5 लीटर माथी केटलू पानी पीधु छे, 5 माथी बीजो भाग, 2/5 एटले 5 माथी बीजा भागनू पानी कोणे पीधु छे विद्याए, तो 5 × 2/5 तो गुणाकार करशू तो 5 5 कैंसल थशे, तो बाकी केटला रहेशे 2 लीटर हवे बाकी रहेशे। तो विद्याए पीधेलू पानी केटलू छे 2 लीटर। हवे प्रतापना भाग प्रतापे केटला भागनू पानी पीधु छे, तो प्रतापे पीधेलू पानी तो आखू पानी एटले 1, એમાંથી 2/5 કોણ પી ગઈ વિદ્યા, તો હવે બાકી કેટલા ભાગનું પાણી રહ્યું, તો 1 ને 5 વડે ગુણશું તો 5 × 5 − 2/5 પાંચમાંથી 2 જાય તો 3 × 5 એટલે કે 5 માંથી ત્રીજા 3 ભાગનું જે પાણી છે એ કોણ પીશે, હવે કોણે પીધું પ્રતાપે, તો માટે પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું। તો જુઓ વિદ્યાર્થી મિત્રો 2/5 વિદ્યાનું અને 3/5 કોનો પ્રતાપનો, તો 5 ના છેદમાં 5 5 × 5 તો આપણને 1 આખું જે પાણી હતું જવાબ મળી જાય છે। તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે। આ વિડીયોમાં સમજાવેલ સ્વાધ્યાયના દાખલા બરાબર ધ્યાનપૂર્વક સમજજો અને સાંભળજો, અને આના જેવા બીજા દાખલા જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો ઘરે જાતે ગણજો, અને આ બધા દાખલા બાકી નોટની અંદર ગણજો અને પ્રેક્ટિસ કરજો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, ગોડ બ્લેસ યુ।